Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone. કારણ કે જે પાણીનું વરસાદ પાણી સંગ્રહવા માટે જે ટાંકા ભૂગર્ભમાં બનાવેલા છે, જે આપણે અહીંયા ગાંધી જન્મસ્થાનની અંદર છે, જેની પહોળાઈ છે 15 ફૂટ છે, ઊંડાઈ 20 ફૂટ છે, અને એમાં અંદાજે લગભગ 10,000 લિટર ઉપર પાણી સંગ્રહ થઈ શકે છે. અને એ પાણી જો અત્યારે અછત છે, કે પાણી અત્યારે છે નહીં, 2 વર્ષથી આપ વરસાદનું પ્રમાણ બહુ ઓછું છે અને પાણીના પોકાર પડી રહ્યા છે, તો આ માટે જો આવા ટાંકા બનાવેલ હોય તો એ પાણી બહુ પીવા માટે ઉપયોગી થઈ શકે એમ છે. જેમ પાછળ કસ્તુરબા સ્મારક આવેલું છે, એમાંય અંદાજે 30,000 લિટર પાણીનો સંગ્રહ, વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. એટલે જૂના મકાનમાં આજુબાજુમાં છે, પણ અત્યારે જે નવા મકાન બને છે એમાં આવી વ્યવસ્થા બહુ ઓછા પ્રમાણમાં રાખવામાં આવે છે. જો ખરેખર આ વ્યવસ્થા રાખવામાં આવી હોય તો પબ્લિકને ઘણી ઉપયોગી થઈ શકે એમ છે. કારણ કે પીવાના પાણી માટે ટેન્કર મગાવવા પડે છે અને બહુ તકલીફ પડે છે, ટાઈમસર પાણી આવતું નથી, પીવાનું પાણીનો બહુ તકલીફ પડે છે. માટે જો આવી વ્યવસ્થા કરવામાં આવી હોય તો આ પબ્લિકને ઘણું ઉપયોગી થઈ શકે એમ છે અને પીવા માટે સંતોષકારક અને સારું પાણી મળી શકે છે. પોરબંદર, જૂના પોરબંદરના લગભગ દરેક મકાનમાં આ રીતના ભૂગર્ભ ટાંકાઓ હતા. આ ભૂગર્ભ ટાંકાઓ એટલા માટે છે કે એ પોરબંદરના જે મકાનના પાયા હતા એ કમાન આકારના, એટલા માટે કરપક નીચે રેતીનો પાયો છે જેથી ધરતીકંપ જેવા સંજોગોમાં આ પાયો સરે નહીં અને મજબૂત રહે. એટલા માટે આજે કમાનવાળી જે નીચે જગ્યા હતી જમીનમાં 15-20 ફૂટ ઊંડી, એની અંદર પાણીના ટાંકાઓ બનાવેલા હતા. અને એ પાણીના ટાંકાની અંદર ટેરેસમાં, અગાસીમાં જે કંઈ વરસાદનું પાણી પડતું એ દિવાલની અંદર નાલી મારફત અથવા તો પાઇપ મારફત તેમાં ટાંકામાં ઉતારવામાં આવતું. આ પાણી 10 વર્ષ સુધી સ્વચ્છ રહે, પીવાલાયક રહે છે. અને જ્યારે પીવાના પાણીની તંગી પડી છે ને પડે છે ત્યારે અમે પણ આ પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરીએ છીએ. આ ટાંકો અત્યારે આશરે 20 ફૂટ ઊંડો છે, એમાં 5-5 ફૂટ જેટલું પાણી ભરેલ છે અને આશરે 15x15 ઓરસ ચોરસ છે. એટલે આ એક આખો રૂમ જેવડો ઊંડો અને મોટો ટાંકો છે. આપ જોઈ શકો છો કે એની ફરતી જે કન્સ્ટ્રક્શન છે એની અંદર પણ કમાનો છે. એટલે આ કમાનની જે ઓરસ ચોરસ જગ્યા છે એમાં પણ પાણી સંગ્રહાયેલું રહે છે.